गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नवयुग विद्यालय विरमगाम आपनो हार्दिक स्वागत करे छे। आज आपणे धोरण 12 कॉमर्स में विषय छे एसपीसीसी, एमा विभाग 2 में एटले के एसपी में प्रकरण 4 जेनुं नाम छे सभ्यपद। बराबर छे विद्यार्थी मित्रों? तो सभ्यपद प्रस्तावना जो अहींया विद्यार्थी मित्रों के कंपनीनी जामीनगीरीमां रोकाण करवा माटे जाहिर जनता ने विज्ञापन पत्र द्वारा आमंत्रण आपवामां आवे छे। आपणे जो विद्यार्थी मित्रों के विज्ञापन पत्र एटले शुं, के विज्ञापन पत्र एटले शुं के जाहिर जनता ने शेर के डिबेन्चर के अन्य जामीनगीरी खरीदवा माटे बराबर छे आमंत्रण आपतो पत्र, एटले के विज्ञापन पत्र द्वारा आमंत्रण आपवामां आवे छे जेना अनुसंधान में कंपनी रोकाण करवा इच्छती व्यक्तिओ शेर खरीदवा माटे अरजी करे छे। विज्ञापन पत्र आप्युं एटले रोकाणकार शुं करे छे, अहींया जाहिर जनता शेर खरीदवा माटे कंपनी ने अरजी करे छे। हवे अरजीओ आवी छे એટલે કે અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે। આપણે પ્રકરણ 1 માં શેર બહાર પાડવા એમાં સારી રીતે સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે અરજીઓનું શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે। શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને ચર્ચા વિચારણા કરીને શું કરે છે, નક્કી કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના મંજૂર થયા હોય શેર તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે। આવી રીતે તેઓ કંપનીના સભ્યો ગણાય છે। અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે। સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલીક અધિકારો પ્રાપ્ત થાય છે અને કેટલાક ફરજો પણ અદા કરવી પડે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રસ્તાવનામાં કીધું છે કે કંપની શેર બહાર પાડે છે, બરાબર છે, તો એના માટે સૌથી પહેલાં શું કરે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે। તો વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એટલે કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે દસ્તાવેજ આપીને। હવે જાહેર જનતા શું કરે છે, કંપનીના શેર ખરીદવા માટે અરજી કરે છે। હવે અરજી જે કરે છે, અરજી કર્યા પછી આવેલ અરજીઓનું શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે, બરાબર છે, તો એ વર્ગ આધારે એનું વર્ગીકરણ નક્કી કરે છે। એટલે કે સંચાલક મંડળ પોતાની ફાળવણી અંગેની જે નીતિ નક્કી કરે છે અને પ્રતિનિધિઓ જે છે જે શેર બહાર પાડવા માટે જે લીડ મેનેજર છે, ભરણાના જે મેનેજર છે, એમને પરામર્શ કરીને ચર્ચા વિચારણા કરીને ફાળવણીની નીતિ નક્કી કરે છે। હવે શેર ફાળવી ગયા છે, હવે અરજદારો જે છે એમના શું કરે છે, સભ્યપત્રકમાં એમનું નામ નોંધવામાં આવે છે એટલે કે એમને સભ્યપદ પ્રાપ્ત થાય છે। તો બીજી રીતે પણ વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે શેર ખરીદીને જ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય, પણ બીજી રીતે પણ અહીંયા સભ્યપદ પ્રાપ્ત થાય છે। તો બીજી કઈ રીતે અહીંયા સભ્યપદ પ્રાપ્ત થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં સભ્યપદ નામના પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું। તો જો એનો અર્થ વિદ્યાર્થી મિત્રો, સભ્યપદનો અર્થ અને એની વ્યાખ્યા જુઓ, તો અર્થ જુઓ, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। હવે જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, લેખિત સંમતિ દ્વારા। હવે વિદ્યાર્થી મિત્રો, જેમ કે કોઈ નિષ્ણાત વ્યક્તિ જે છે, ભલે એને શેર નથી ખરીદ્યા, બરાબર છે, તો એ નિષ્ણાત વ્યક્તિ કંપનીના લેખિત સંમતિ દ્વારા, જેમ સંચાલક પણ હોય છે, બરાબર છે, તો એ સંચાલક પણ લેખિત સંમતિ દ્વારા કંપનીમાં શું ગણાય છે, કંપનીનો સભ્ય ગણાય છે। અથવા તો અરજી કરીને, બરાબર, જે જાહેર જનતા અરજી કરીને શેર ખરીદે અને સભ્યપત્રકમાં નામ નોંધાય તો પણ તે સભ્ય ગણાય છે। બીજું અહીંયા કીધું છે ટૂંકમાં, સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે। બંને રીતે, એક તો એની લેખિત સંમતિ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં એ કંપનીની સ્થાપના વિધિમાં વિદ્યાર્થી મિત્રો જે બે તબક્કા હતા, એક સ્થાપના પહેલાંનો અને એક છે સ્થાપના પછીનો, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આપણે શું તૈયાર કરતા હતા, સંચાલકોનું શું કરતા હતા, લેખિત સોગંદનામું તૈયાર કરતા, તો એ સોગંદનામામાં તો એ લોકોને લેખિત સંમતિ લેવાની કે કોઈના ફોર્સફુલી પોતાની સ્વૈચ્છિક રીતે એ કંપનીના સંચાલક થવા માટે એ જવાબદાર છે, બરાબર, તો કે લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે જો એની વ્યાખ્યા કીધી છે અહીંયા, કંપની દ્વારા જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય। હવે જો વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા શું છે કે કંપની દ્વારામાં જણાવ આવેદનપત્રમાં સહી કરી હોય,
હવે આવેદન પત્ર એ શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં સારી રીતે સમજી ગયા કે કંપનીનો મહત્વનો પાયાનો કંપનીનો બંધારણ દર્શાવતો. હવે એ આવેદન પત્રમાં જે પણ વ્યક્તિએ સહી કરી છે એ કંપનીનો સભ્ય ગણાય, બરાબર, એટલે કે સંમતિ આપી હોય, અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. શેર ખરીદવા માટે આપણે અરજી કરીએ છીએ એટલે કે કંપનીનો સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તો એ પણ કંપનીનો સભ્ય ગણાય. બીજું કીધું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, કંપની દ્વારા 2013માં જે નવો કંપની ધારો આવ્યો એમાં એવું કીધું છે કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ, જે પણ વ્યક્તિએ કંપનીના શેર ખરીદ્યા છે, પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. ખબર છે વિદ્યાર્થી મિત્રો આ ડિપોઝિટરી શું છે? તો આપણે પ્રકરણ 1માં સારી રીતે સમજી ગયા શેર બહાર પડવા. ડિપોઝિટરી એ અભૌતિક સ્વરૂપના જે શેર છે, જે ડીમેટ ખાતું ખોલાવીએ છીએ, બરાબર છે, તો એ ડીમેટ ખાતુંમાં જે અભૌતિક સ્વરૂપના જે શેર સાચવવાનું જે કામ કરે છે સંસ્થા, એને કહેવાય છે ડિપોઝિટરી. એટલે કે પોતાના જે શેર છે એ ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. તો આવા આ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાવેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધ લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય. હવે વિદ્યાર્થી મિત્રો, જે અમૂર્ત સ્વરૂપના જે શેર છે તો એ શું કરે છે? અહીંયા કંપનીના સભ્યપત્રકમાં એનું નામ ન હોવા છતાંય ડિપોઝિટરીની નોંધમાં એવું લખ્યું હોય કે લાભાર્થી માલિક તરીકે પણ એ કંપનીનો સભ્ય ગણાય છે. હવે જો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે સભ્ય અને શેરહોલ્ડર. જો અહીંયા સામાન્ય રીતે સભ્ય અને શેરહોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે, વાસ્તવમાં કાયદાની દ્રષ્ટિએ સભ્ય અને શેરહોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે. તો કે સભ્ય અને શેરહોલ્ડર બંને હોય, તો કે વ્યક્તિ સભ્ય હોય પણ શેરહોલ્ડર ન હોય, એટલે કે કંપનીનો સભ્ય તો છે, આવેદનપત્રમાં સહી કરી છે પણ એને કંપનીના શેર નથી ખરીદ્યા. બીજો વ્યક્તિ એવો છે કે જેને શેર ખરીદ્યા છે પણ કંપનીનો સભ્ય નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો એમાં તમને અહીંયા બાબત સમજાવી છે સારી રીતે, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય, બરાબર. આપણે પ્રકરણ સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો સભ્યપદ, તો આપણે સમજ્યા કે ખાલી શેર ખરીદવાથી કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે એવું જ નથી, પણ અન્ય કઈ રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો બીજી કઈ રીતે સભ્યપદ પ્રાપ્ત થાય છે એ આપણે આ પ્રકરણમાં સમજવાનું છે. તો એના માટે તમને અહીંયા કીધું છે કે જે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન, એટલે કે એ કંપનીનો સભ્ય તો છે પરંતુ એને શેર ખરીદ્યા નથી. તો કઈ રીતે કીધું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો પણ તે સભ્ય ગણાય છે. હવે જોઈએ કે જે વ્યક્તિએ આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત જ કંપનીનો શું ગણાય છે? અહીંયા સભ્ય ગણાય, ભલે ને તેને શેર ખરીદ્યા ન હોય પણ તો એ કેવો ગણાય છે? કંપનીનો સભ્ય ગણાય. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજવું, વ્યક્તિ સભ્ય છે પણ શેરહોલ્ડર નથી, સભ્ય તો છે પણ એને શેર ખરીદ્યા નથી. તો કયા સંજોગમાં? તો કે આવેદનપત્રમાં જે વ્યક્તિએ સહી કરી હોય એ તો સભ્યપદ તરત સભ્યપદ મળે છે, એટલે કે સભ્ય ગણાય છે પણ તેને શેર ખરીદ્યા નથી. બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ સમય પૂરતી જ બાંયધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોય, શેર ન હોવા છતાં સભ્ય તરીકે ગણાય. હવે કઈ કંપની કીધી છે વિદ્યાર્થી મિત્રો? આપણે કંપની જોઈએ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી અને અમર્યાદિત. તો કઈ કંપની છે અહીંયા? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય, એટલે કે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે લઘુત્તમ ભરણું કહીએ છીએ ને, તો કંપનીને શું કહેવાય છે? અહીંયા સભ્ય ગણાય, પણ તેઓની પાસે શેર ન હોવા છતાં એ શું ગણાય છે? કંપનીના સભ્ય ગણાય. એના પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેરહોલ્ડર તરીકે રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય
ત્યાં સુધી તે સભ્ય ગણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે મેં મારા શેર કોઈ અન્ય વ્યક્તિને વેચી દીધા, એટલે વેચી દીધા એટલે હું શેર હોલ્ડર ના કહેવું, કારણ કે માલિકી હકની ફેરબદલી, પણ હજુ મારું નામ એ સભ્ય પત્રકમાં રદ નથી થયું, એટલે કે હું કંપનીને શું ગણાવું, હજુ પણ સભ્ય ગણાવું. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્ય તો હોય જ છે. હવે જો કંપની શેર મૂડી, કંપનીએ શેર બહાર નથી પાડ્યા વિદ્યાર્થી મિત્રો, શેર બહાર ના પડ્યા હોય એટલે શેર હોલ્ડર ના હોય. હવે શેર હોલ્ડર ના હોય પણ તેના સભ્ય તો હોય છે, કે જે આવેદનપત્રમાં સહી કરે, કંપનીના સંચાલકો જે છે સેક્રેટરી છે, એટલે કે કંપનીના તો સભ્ય ગણાય છે, એટલે કે કંપનીનું સભ્ય પદ પ્રાપ્ત થાય છે. એના પછી જો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, બરાબર છે. આમાં જો વિદ્યાર્થી સૌથી પહેલાં આપણે શું જોયું, વ્યક્તિ સભ્ય છે પણ શેર હોલ્ડર નથી. હવે આમાં શું છે, શેર હોલ્ડર છે પણ સભ્ય નથી. તો કે કંપનીમાં શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે, જ્યાં સુધી તે પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાતો નથી. શેર ખરીદે એને શેર હોલ્ડર કહી શકાય, એટલે કે શેર હોલ્ડર ગણાય, પણ જો એનું નામ સભ્યપત્રકમાં હજુ નથી નોંધાયું ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી, શેર હોલ્ડર ગણાય, બરાબર, પણ નામ સભ્યપત્રકમાં નોંધાયું નથી. બીજું, શેર હોલ્ડરનું અવસાન થતાં તેના કાયદેસરના પ્રતિનિધિ શેર હોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી સભ્ય ગણાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્રકરણ 2, શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ. તો કોઈ પણ શેર હોલ્ડર એ કુદરતી રીતે અવસાન પામે તો એના પછીનો જેનો વારસદાર હોય એના નામે શેર ટ્રાન્સફર થાય, વાત સાચી, બરાબર. પણ અહીંયા જ્યાં સુધી તેમનું નામ હજુ સભ્યપત્રકમાં નોંધાવે નહીં, નવો જે એના વારસદારનું નામ હજુ નોંધાય નહીં ત્યાં સુધી એ સભ્ય ગણાય નહીં. એટલે વ્યક્તિ શેર હોલ્ડર છે પણ સભ્ય નથી. તો કે ક્યારે શેર હોલ્ડર છે, તો કે ખરીદનાર વ્યક્તિ પોતે શેર ખરીદે એટલે શેર હોલ્ડર, પણ એનું નામ હજુ સભ્યપત્રકમાં નથી નોંધાયું એટલે સભ્ય ગણાય નહીં. અને જ્યારે કોઈ શેર હોલ્ડરનું કુદરતી અવસાન થયું હોય તો એના પછીનો જે કાયદેસરનો જે પ્રતિનિધિ હોય, બરાબર છે, તો દાખલા તરીકે અહીંયા કોઈ વ્યક્તિ નાદાર થયું હોય, બરાબર, હવે નાદાર થયું તો એના રિસીવર જે છે, પણ રિસીવરનું નામ હજુ અહીંયા સભ્યપત્રકમાં નોંધાયું નથી તો ત્યાં સુધી એ સભ્ય ગણાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પૂછાય છે કે વ્યક્તિ સભ્ય હોય પણ શેર હોલ્ડર ન હોય, બરાબર, અને વ્યક્તિ શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય તો એવા કારણો બતાવો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકાય કે આ બંને વચ્ચેનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો, સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો. તો જુઓ અહીંયા તફાવત છે, અહીંયા સૌથી પહેલાં છે અહીંયા સભ્ય અને શેર હોલ્ડર. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તફાવત પૂછી શકે છે, બે રીતે પ્રશ્ન પૂછી શકે છે, વ્યક્તિ સભ્ય હોય પણ શેર હોલ્ડર ન હોય, અને વ્યક્તિ શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય. બીજી રીતે તફાવત પણ પૂછી શકે છે, સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત સમજાવો. તો સૌથી પહેલાં એનો અર્થ છે, એટલે કે ક્રમ, મુદ્દા અને એનો તફાવત. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. જે વ્યક્તિનું નામ લેખિત એની સંમતિ લેખિત સંમતિ દ્વારા અને શેર અરજી દ્વારા, એટલે કે શેર ખરીદ્યા હોય અને એનું નામ સભ્યપત્રકમાં નોંધાયું હોય, બરાબર છે, તો સભ્યપત્રકમાં નોંધ થયેલ તો તેને કંપનીનો સભ્ય ગણાય. શેર હોલ્ડર કોને કહેવાય, કે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય. એના પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સહી. તો કે જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 11માં કંપનીની સ્થાપના વિધિ જે પ્રકરણ હતું, તો એ પ્રકરણમાં સ્થાપનાની કલમ જે હતી વિદ્યાર્થી આવેદનપત્રમાં, તો એમાં જેને સહી કરી જે છે તો એ સહી કરનાર વ્યક્તિને સભ્ય ગણી લેવામાં આવે છે. જ્યારે શેર હોલ્ડરમાં કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહીની જરૂર નથી, શેર હોલ્ડર બનવા માટે આવેદનપત્રમાં કોઈ સહીની જરૂર નથી. એના પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ એટલે ફરજિયાત ફેરબદલી, બરાબર છે.
तो हवे जो अहीं कायदेसरनो प्रतिनिधि शेर फेरबदली प्रक्रिया द्वारा तेनुं नाम सभ्यपत्रक में नोंधावे त्यारे ते सभ्य गणाय। हवे कायदेसरनो जे प्रतिनिधि होय अने फेरबदली प्रक्रिया ज्यां सुधी ए पूरी न थाय बराबर त्यां सुधी एनो सभ्यपत्रक में नोंध थशे नहीं, एटले के सभ्यपत्रक में नोंधावे त्यारे ते सभ्य गणाय। शेर होल्डर में शुं कीधुं छे, कायदाकीय हस्तांतरण द्वारा ज्यारे कायदेसरना प्रतिनिधि ने शेर प्राप्त थाय त्यारे ते शेर होल्डर गणाय। शेर होल्डर क्यारे गणाय? केने शेर प्राप्त थाय त्यारे। એટલે કાયદાકીય હસ્તાંતરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કીધું છે ફરજિયાત શેરની ફેરબદલી, તો કે એમાં સભ્ય ક્યારે ગણાશે? કે પ્રક્રિયા પૂરી થશે, સભ્યપત્રકમાં નોંધ થશે ત્યારે જ, અને શેરહોલ્ડરમાં એ પ્રતિનિધિ જે છે એના વારસદારનો જે છોકરો છે એને શેર પ્રાપ્ત થાય ત્યારે એ શેરહોલ્ડર ગણાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજે છે સભ્યપદ, બરાબર છે? તો સભ્યપદનો આપણે અર્થ સમજ્યા, એની વ્યાખ્યા સમજ્યા। सभ्य और शेर होल्डर बने अलग है विद्यार्थी मित्रों, के व्यक्ति ए सभ्य होय परंतु शेर होल्डर न होय, अने व्यक्ति शेर होल्डर होय परंतु सभ्य न होय, बराबर है विद्यार्थी मित्रों? तो आज आप समझिया सभ्य पद नो प्रस्तावना, एनो अर्थ, एनी व्याख्या, सभ्य और शेर होल्डर वच्चे नो तफावत। एना पछी विद्यार्थी मित्रों अगौना वीडियो में आप समझीशू के सभ्यपद कोण मेळवी शके, एटले आवता विडियोमां नेक्स्ट टॉपिक विशे आपणे चर्चा करीशुं।